नमस्कार, सरदार पटेल एजुकेशनल इंस्टीट्यूट संचालित श्रीमती एमएस लखाणी कन्या विद्यालय प्राथमिक विभाग द्वारा हूँ जानी जीतल आप सौनु हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, आज आपणे फाउंडेशन में त्रिकोण विषयनी समझूती मेळवीशुं। त्रिकोण ने त्रण शिरोबिंदुओ होय छे। त्रिकोण ए त्रण रेखाखंडोथी बनेलो होय छे। त्रिकोण ए सादो बंद वक्र छे। त्रिकोण ने त्रण बाजुओ, त्रण शिरोबिंदुओ अने त्रण खूणाओ होय छे। त्रिकोणना बाजुओना आधारे त्रण प्रकार पड़े छे। एक समबाजु त्रिकोण, जे त्रिकोणनी त्रणेय बाजुओना माप सरखा होय तेवा त्रिकोणने समबाजु त्रिकोण कहे छे। बीजो प्रकार समद्विबाजु त्रिकोण, जे त्रिकोणनी કોઈ પણ બે બાજુઓના માપ સમાન હોય તેવા ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે। ત્રીજો ત્રિકોણ છે વિષમબાજુ ત્રિકોણ, જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ જુદા જુદા હોય તેવા ત્રિકોણને વિષમબાજુ ત્રિકોણ કહે છે। ત્રિકોણના ખૂણાઓને આધારે પણ ત્રણ પ્રકાર પડે છે, ચાલો આપણે તેના વિશે સમજીએ। ગુરુકોણ ત્રિકોણ, જે ત્રિકોણનો એક ખૂણો ગુરુકોણ હોય તે ત્રિકોણને ગુરુકોણ ત્રિકોણ કહે છે। ગુરુકોણ એટલે કે જેનું માપ 90° કરતાં વધુ હોય એને ગુરુકોણ કહેવામાં આવે છે। અહીંયા આગળ ખૂણો ઈ 120° છે અને બીજા બે ખૂણા છે એ 30-30° આપેલા છે। આથી મોટો 90° કરતાં અહીંયા આગળ 120° મોટા છે, આથી આપેલ ત્રિકોણ એ ગુરુકોણ ત્રિકોણ છે। ગુરુકોણ ત્રિકોણમાં ગુરુકોણ સિવાયના બે ખૂણા એ લઘુકોણ હોય છે, જે તમે અહીંયા જોઈ શકો છો। ત્રિકોણ DEFમાં ખૂણો ઈ ગુરુકોણ 120° છે, આથી ત્રિકોણ DEF ગુરુકોણ ત્રિકોણ છે અને ખૂણો ડી અને ખૂણો એફ લઘુકોણ છે કે જેના માપ 30° આપવામાં આવેલા છે। કાટકોણ ત્રિકોણ, જે ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય એટલે કે 90° હોય તે ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવાય છે। કાટકોણ ત્રિકોણમાં કાટખૂણા સિવાયના બાકીના બે ખૂણા લઘુકોણ હોય એટલે કે જેનું માપ 90° કરતાં ઓછું હોય છે। કાટખૂણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહે છે, જે તમે અહીંયા મેં એરા તરીકે દર્શાવેલો છે। એસી જે છે બાજુ એને આપણે કર્ણ તરીકે ઓળખવામાં આવે છે। આથી આપેલ ત્રિકોણ ABCમાં ખૂણો બી કાટખૂણો છે, આથી ત્રિકોણ ABC કાટખૂણો ત્રિકોણ છે। ખૂણો A અને ખૂણો C એ લઘુકોણ છે અને AC છે એ કર્ણ છે। લઘુકોણ ત્રિકોણ, જે ત્રિકોણના ત્રણેય ખૂણા લઘુકોણ હોય એટલે કે જેનું માપ 90° કરતાં ઓછું હોય તે ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહેવાય છે। આકૃતિ ત્રિકોણ PQR માં તમે જોઈ શકો છો 60° ત્રણેય ખૂણાઓના માપ છે કે જે 90° કરતાં નાના છે, આથી ત્રિકોણ PQR માં ખૂણો P, ખૂણો Q અને ખૂણો R લઘુકોણ છે। આથી ત્રિકોણ PQRને આપણે લઘુકોણ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે। ત્રિકોણ શું છે? આપણે બધા ત્રિકોણથી પરિચિત છીએ। નીચે આપણે આકૃતિમાં ત્રિકોણ ABC દર્શાવેલો છે, તો ત્રિકોણ એ બંધ આકૃતિ છે। ત્રિકોણ ત્રણ રેખાખંડોથી બનતી આકૃતિ છે અને ત્રિકોણ માટેનો સંકેત આ પ્રમાણે વાપરવામાં આવે છે। ઉદાહરણ તરીકે આપણને કીધું હોય ત્રિકોણ ABCને સંકેતમાં, તો અહીંયા મેં દર્શાવેલું છે ત્રિકોણ ABC એ વડે દર્શાવવામાં આવે છે। ત્રિકોણ ABCના આપણે નામ છે એ અલગ રીતે દર્શાવી શકાય છે। ઉદાહરણ તરીકે ત્રિકોણ BCA આપણે ઘડિયાળના કાંટાની જેમ એને પહેલાં આપણે લખવાના છે,
ઘડિયાળના કાંટા જે દિશામાં ચાલે એ પ્રમાણે લખી શકાય છે અને ઉલટાવીને પણ લખી શકાય છે. તો એ પ્રમાણે ત્રિકોણ BCA, ત્રિકોણ CAB, ત્રિકોણ ACB, ત્રિકોણ CBA અને ત્રિકોણ BAC વડે દર્શાવવામાં આવે છે. તો આ રીતે ત્રિકોણને કુલ 6 રીતે દર્શાવાય, ઘડિયાળની દિશામાં અને ઘડિયાળની ઉલટી દિશામાં દર્શાવવામાં આવે છે. ત્રિકોણને 3 બાજુઓ હોય છે અને ત્રિકોણને 3 ખૂણાઓ હોય છે, એમ કુલ એમાં 6 અંકો છે એ ત્રિકોણને પૂછવામાં આવે કે ભાઈ કેટલા અંગો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણને કુલ 6 અંગો હોય છે, 3 બાજુઓ અને 3 એના ખૂણાઓ, જે તમે અહીંયા આગળ આકૃતિમાં જોઈ શકો છો. રેખા AB, રેખા BC અને રેખા CA એ ત્રણેય એની ત્રિકોણની બાજુઓ દર્શાવે છે અને ખૂણો A, ખૂણો B અને ખૂણો C એ ત્રણેય એના ખૂણા દર્શાવે છે. આમ ત્રિકોણને કુલ 6 અંગો હોય છે. ફરી વખત આપણે યાદ કરી લઈએ ત્રિકોણના મુખ્ય પ્રકારો. તો ત્રિકોણના પ્રકાર બે રીતે પાડવામાં આવે છે, એક ખૂણાના માપને આધારે અને બીજા બાજુઓના આધારે આપણે ત્રિકોણના પ્રકાર પાડી શકીએ છીએ. ટૂંકમાં આપણે ત્રિકોણના હવે ગુણધર્મો યાદ કરી લઈએ કે ત્રિકોણ એ બંધ સમતલ આકૃતિ છે, ત્રિકોણ માટેનો સંકેત આ મુજબ હોય છે, ત્રિકોણને 3 શિરોબિંદુઓ હોય છે, ત્રિકોણને કુલ 6 અંગો હોય છે, 3 ખૂણા અને 3 બાજુ. ત્રિકોણના પ્રકાર બે રીતે પાડવામાં આવે છે, એક ખૂણાના માપની દ્રષ્ટિએ અને બીજો બાજુના માપની દ્રષ્ટિએ પાડવામાં આવે છે. ત્રિકોણની મધ્યગા. ત્રિકોણના કોઈપણ શિરોબિંદુ અને તેની સામેની બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ એ ત્રિકોણની મધ્યગા છે. ઉપરના ત્રિકોણમાં DABCનું મધ્યબિંદુ છે, માટે AD ત્રિકોણ ABCની મધ્યગા છે, જે તમે જોઈ શકો છો. ત્રિકોણનો વેધ. કોઈ ત્રિકોણના કોઈપણ શિરોબિંદુથી તેની સામેની બાજુને સમાવતી રેખા પર લંબરૂપે રહેલો રેખાખંડ તે ત્રિકોણનો વેધ છે. ઉપરના ત્રિકોણ PQRમાં શિરોબિંદુ Pમાંથી તેની સામેની બાજુને સમાવતી QR રેખા છે. PS રેખાખંડ એ QR રેખાને લંબરૂપે છે, એટલે કે ખૂણો PSQ અને ખૂણો PSR કાટખૂણા છે, માટે PS રેખાખંડ એ ત્રિકોણ PQRનો વેધ છે એમ કહેવાય. ત્રિકોણની એકરૂપતા માટેની શરતો. એકરૂપતાની બા શરત એટલે બાજુ. જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો આ બંને ત્રિકોણ એકરૂપ થાય છે. આથી ત્રણેય જે બાજુઓ હોય બંને ત્રિકોણની એના માપ જો સમાન આપવામાં આવેલા હોય તો એ ત્રિકોણમાં બા શરત લાગુ પડે છે એમ આપણે કહી શકીએ છીએ. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે PQ 4 સેમી, QR 6 સેમી અને PR 5 સેમી આપવામાં આવેલી છે. PQR ત્રિકોણમાં એ જ પ્રમાણે XYZ ત્રિકોણમાં XY 4 સેમી, YZ 6 સેમી અને XZ 5 સેમી આપેલી છે. તો PQ અને XY બરાબર 4 સેમી, QR અને YZ બરાબર 6 સેમી, PR બરાબર XZ બરાબર 5 સેમી. તો બંને ત્રિકોણની દરેક બાજુઓના માપ સમાન છે, આથી આપણે કહી શકીએ ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ XYZ છે, જે અહીંયા આગળ બાની શરત લાગુ પડે છે. એકરૂપતાની બીજી શરત બાખુબા એટલે બાજુ ખૂણો બાજુ. તો બે બાજુ વચ્ચે જ્યારે આપણને ખૂણો એક આપેલો હોય ત્યારે આ શરત લાગુ પડે છે. જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો
बीजा त्रिकोणनी अनुरूप बाजुओ अने अंतर्गत खूणोने समान होय तो ते बे त्रिकोणो एकरूप थाय छे। विद्यार्थी मित्रों अहीं आगळ जोई तमे जोई शको छो के बे त्रिकोण आपेला छे, त्रिकोण एबीसी अने त्रिकोण पीक्यूआर। એમાં એ બી બરાબર 4 સેમી, એ જ પ્રમાણે પી ક્યુ બરાબર 4 સેમી દર્શાવેલા છે। બી સી બરાબર 5 સેમી તો ક્યુ આર બરાબર પણ 5 સેમી દર્શાવેલા છે। એ જ પ્રમાણે એ સી બરાબર અહીંયા આગળ આપણે જોઈએ છીએ તો ખૂણો છે એ સમાન છે દર્શાવેલો છે। તો આપણે અહીંયા કહી શકીએ એ બી બરાબર પી ક્યુ 4 સેમી છે, બી સી બરાબર ક્યુ આર એ 5 સેમી છે અને ખૂણો બી અને ખૂણો ક્યુ એ 60 અંશનો આપવામાં આવેલો છે। બે બાજુઓ 4 સેમી અને 5 સેમીની મધ્યમાં વચ્ચે 60 સેમી 60 અંશનો ખૂણો આપેલો છે। આથી અહીંયા આગળ બા ખૂબા શરત લાગુ પડે છે। એકરૂપતાની ખૂખૂબા અથવા ખૂબાખુ જે શરત કયો એ બંને સમાન કહેવાય છે। જો ખૂણાની બે જોડ અને અનુરૂપ બાજુઓની એક જોડ અનુક્રમે બીજા ત્રિકોણના ખૂણાની એ જોડ અનુરૂપ બાજુઓની એક જોડ સાથે સમાન હોય તો તે ત્રિકોણ એકરૂપ છે એમ કહી શકાય। અહીંયા તમે જુઓ છો ત્રિકોણ એક્સ વાય ઝેડ અને ત્રિકોણ પી ક્યુ આર આપેલો છે। અહીંયા આપણે ખૂણો એક્સ અને ખૂણો પી બંનેના માપ સમાન છે 50 અંશ, એ પ્રમાણે ખૂણો વાય અને ખૂણો ક્યુ ના માપ સમાન છે 60 અંશ। એ જ પ્રમાણે વાય ઝેડ રેખા અને ક્યુઆર રેખા એ બંનેના માપ સમાન છે 5 સેન્ટીમીટર, તો એને આધારે કહી શકીએ ખૂણો એક્સ અને ખૂણો પી એ એકરૂપ છે, ખૂણો વાય અને ખૂણો ક્યુ એકરૂપ છે, વાય ઝેડ રેખા અને ક્યુઆર રેખા એકરૂપ છે। એ એકરૂપ હોવાને કારણે આપણે કહી શકીએ ત્રિકોણ એક્સ વાય ઝેડ એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર છે। અહીંયા આગળ બે ખૂણા અને એક બાજુના નામ આપ્યા હોવાને કારણે આપણે એને અહીંયા આગળ ખૂખૂબા શરત તરીકે ઓળખવામાં આવે છે। એકરૂપતાની કાકબા શરત, કાટખૂણો કર્ણ અને બાજુ જેમાં આપવામાં આવેલા હોય એને કાકબા શરત કહેવામાં આવે છે। જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને એક બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ હોય એવું કહી શકાય। વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ એબીસી ત્રિકોણ અને એમએનો ત્રિકોણ આપેલા છે। એલ આકાર હોય ને એટલે હંમેશા વિદ્યાર્થી મિત્રો કાટકોણ ત્રિકોણ હોય અને એટલે એ કાકબા શરત એમાં લાગુ પડે છે, એ આપણે સિમ્બોલ ઉપરથી એનો ખ્યાલ આવી જાય છે। વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ અહીંયા આગળ ખૂણો બી અને ખૂણો એન એ બંને એલ આકાર એટલે કે કાટકોણ ત્રિકોણમાં આપણને જોવા મળે છે, તો 90 અંશ હંમેશા હોય એટલે ખૂણો એમ અને ખૂણો એન એ 90 અંશનો છે। એ જ પ્રમાણે એસી રેખાખંડ અને એમઓ રેખાખંડ એ 6 સેમી આપેલા છે, એ બી રેખાખંડ અને એમએન રેખાખંડ 4 સેમી આપેલા છે। આથી આપણે કહી શકાય ખૂણો બી એકરૂપ ખૂણો એન, ખૂણો એસી રેખાખંડ એકરૂપ રેખાખંડ એમએઓ, એ બી રેખાખંડ એકરૂપ એમએન રેખાખંડ છે। તેથી કહી શકીએ ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એમએનઓ છે। બે ત્રિકોણ માટે ખૂખૂખુ એકરૂપતાની શરત નથી, એ બાબત તમે ખાસ યાદ રાખજો કે બંને ત્રિકોણમાં એકસાથે ત્રણેય ખૂણાઓના માપ આપવામાં આવેલા હોય નહીં।